નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ ચારમાં ક્યાં સુધી અભ્યાસ કર્યો હતો ચેપ્ટર ફોરમાં ક્યાં સુધી અભ્યાસ કર્યો હતો આવો વાક્યો આવા વાક્યો તમે બનાવી શકો ત્યાં સુધી અભ્યાસ કર્યો હતો હવે આપણે આગળ જોઈએ તો જુઓ એમાં પહેલું છે વાંચો તેમાં શું છે આ વાક્યો મોડેથી વાંચો ત્યારબાદ એક એક વાક્યનું સમૂહમાં ઝીલ વાંચન કરાવો લીટી દોરેલો શબ્દ આવે ત્યારે વિદ્યાર્થીઓ પાટલી ઉપર હાથ પછાડ છે છે વિદ્યાર્થીઓને વારા પરથી ઊભા થઈને શબ્દ વાંચવા મતલબ તમને બધું આપેલું તમારે જે લીટી દોરેલા શબ્દ છે જ્યારે આપણે ક્લાસની અંદર હોત તો શું કરત વિદ્યાર્થીઓ પાટલી પર તમે બધા પાટલી ઉપર હાથ પછાડત અને વારા પરથી ઊભા થઈને જે લીટી દોરેલા શબ્દો છે તે બોલત પણ આપણે ઘરે એવું કરીશું તો પહેલો છે પતરંગાને સખત ભૂખ લાગી તેને જીવડું જોઈ ઝૂક ઝુકાવ્યું મતલબ સખત અને ઝૂકાવ્યું આવેલી પાટલી ઉપર હાથ પછાડવાનો અને વારા પરથી ઊભા તેને બોલવાનું બીજું મમ્મીએ ચૂન્નુને તડકામાં રમવાની ના પાડી હતી ચૂન્નું તડકામાં રમીને આવ્યો મમ્મી ગુસ્સે થઈને કહ્યું ચૂન્નુ તું જક્કી છે તો મમ્મી ચૂન્નુ આવ્યો ગુસ્સે કહ્યું અને જકી આ શબ્દો આવે ત્યારે વિદ્યાર્થીઓ શું કરવાનું પાટલી ઉપર હાથ પછાડવાનો અને પછી પછી જ્યારે આપણે આ આ બધા બધા જ વાક્યો બોલી બધાએ ઊભા થઈને શું કરવાનું લીટી દોરેલા શબ્દો બોલવાના હવે તમને સમજ પડી ગઈ છે તો હું બધામાં સમજાવીશ નહીં જો ત્રી ત્રીજું વાક્ય ત્રિશા પપ્પા પાસે સો રૂપિયા માગ્યા પપ્પાએ તેને ફક્ત પચાસ રૂપિયા આપ્યા તો પપ્પા માગ્યા ફક્ત અને આપ્યા ત્રીજું દાદા દરરોજ કૃષ્ણ મંદિરે જાય છે તે શ્રી કૃષ્ણના ભક્ત છે તો કૃષ્ણ મંદિર શ્રી કૃષ્ણ અને ભક્ત પાંચમું જુઓ ફિલ્ડરે હવામાં અધ્ધર કૂદીને કેચ કર્યો તો ફિલ્ડર ફિલ્ડરે અધ્ધર પછી છઠ્ઠું હિન્દુસ્તાન નામ સિંધુ નદી પરથી પડ્યું છે તો હિન્દુસ્તાન સિંધુ અને પડ્યું હવે સાતમું જુઓ બાળકો પોચિકા રમ્યા પતરંગાએ પોચિકા ગમ્યા પતરંગાને પોચિકો શબ્દ દઈને પકડ્યો તો રમ્યા ગમ્યા ચપ પોચીકો ચપ્પ દઈને પકડ્યો તો મેં પહેલા વાક્ય બોલી એમાં ભૂલ કરી હતી ચપ્પ દઈને પકડ્યો કદાચ હું નથી બોલી તો ચપ્પ અને પકડ્યો એ બધા શબ્દો તમે જોઈ લીધા હવે નીચે જુઓ લીટી દોરેલા શબ્દો લખો જે ઉપર બધા લીટી દોરેલા જે શબ્દો છે તે તમારે નીચે લખવાના છે બીજું આમાં કંઈ કરવાનું નથી હવે ચાલો ગાઈએ ગીતડું ગીતડું ગાવું છે મજા આવી હતી બધાને ગીત ગાવાની ગોળ ગોળ દાણી શું ગાયું હતું આપણે પહેલાં ગોળ ગોળ દાણી કિત્તે કીતે પાણી ઘૂંટણ સુધી પાણી ગોળ ગોળ દાણી દે પાણી કમર સુધી પાણી ગોળ ગોળ દાણી દે પાણી ખભા સુધી પાણી ગોળ ગોળ દાણી દીતે પાણી આંખો સુધી પાણી ગોળ ગોળ દાણી દીતે પાણી માથા ઉપર પાણી મજા ગીત ગાવાની તો હવે આગળ મા અને ફોરમ કોઈને ખબર ન પડે તેમ ચિઠ્ઠીઓ વડે વાતો કરે છે તમે વાંચો કેપ્ટન રવિવારને ને મેચનું શું કરશું ફો મતલબ ફો લખ્યું છે ત્યાં ફોરમ અને ફા લખ્યું છે ત્યાં ફતિમા તમે કોઈ દિવસ તમારા મિત્રની સાથે ક્લાસમાં પણ આવું કરતા હશો કે બીજો મિત્ર ના જાણી જાય તો તમે નોટબુકમાં નો પેજ ઉપર અથવા તો ચિઠ્ઠી દ્વારા વાતચીત કરતા હશો કંઈક કેવું હશે તો એ રીતે ફાતિમા અને ફોરમ વાતો કરે છે તો જુઓ જ્યાં ફને કાનો માત્ર ફો લખ્યો છે ત્યાં ફોરમ બોલે છે અને ફા લખ્યો છે ત્યાં ફાતિમા બોલે છે જો કેપ્ટન રવિવારની મેચનું શું કરીશું તો કોણ બોલે છે ફોરમ આજે હું આજે હજુ હું નહીં હજુ ગુરુવાર થયો છે શું ઉતાવળ છે તો એ ફાતિમા બોલે છે કેપ્ટને કસી ન પડી હોય હું વાઇસ કેપ્ટન છું મારે આયોજન કરવાનું ને ફોરમ બોલે છે હા ઘણી ડાહી ગઈ મેચમાં આઠ વાઇડ નાખેલા દર વખતે દડો ક્રિજની બહાર તો એ કોણ બોલે છે ફાતિમા મતલબ બંને વાતો કરે છે મેચ વિશે હું અને તે ક્રીજની આગળ જઈ બોલ નાખેલો એનું શું ફોરમ તુંય તું હ આવે ત્યાં મતલબ તે પણ એવું કરેલું એમ ફોરમ એવું બોલે છે એ ત્રણ જ એ ત્રણ જનો બોલ હતા તો શું કોણ બોલે છે ફાતિમા તો રવિવારે ફોરમ હમણાં ભણવામાં ધ્યાન આપ કોણ બોલે છે ફાતિમા

ફોરમ ઉપકપ્તાન છે કઈ રમતની વાત છે ક્રિકેટ કે ફૂટબોલ તો ક્રિકેટ વ્હાઈટ બોલ ક્યારે કહેવાય જ્યારે બોલ ક્રિઝની બહાર જાય ત્યારે વ્હાઈટ બોલ કહેવાય તમને બધાને ક્રિકેટની તો ખબર હશે જ નો બોલ ક્યારે કહેવાય ક્રિઝની આગળ જઈને બોલ નાખે નાખીએ તો તેને શું કહેવાય નો બોલ હવે જુઓ પાછળ તો તમારે આ રીતે પ્રશ્નોના જવાબ આપવાના છે એમાંથી હવે જુઓ ચાલો રમીએ શું જોઈએ વીસ લખોટી અને વટાણા તમારે વીસ લકોટી અથવા તો વટાણા લેવાની ગોળ વસ્તુ લેવાની છે કોઈ પણ ત્રણ ત્રણની ટીમ બનાવ મતલબ ત્રણ વ્યક્તિએ ટીમ બનાવવાની છે થાળીમાં લકોટી મૂકો એક થાળી લેવાની છે એમાં લકોટી મૂકવાની છે પહેલી બે ઓ આંગળીથી લખોટી પકડીને થાળીના ડબ્બામાં નાખો મતલબ એ રમત છે ત્યાંથી થાળીમાંથી લખોટી બે આંગળી પહેલી બે આંગળી પકડવાની છે જો અહીંયા ચિત્ર આપેલું છે અને પછી એ ડબ્બામાં નાખવાની છે કઈ ટીમ પહેલાં બધી લખોટીઓ ડબ્બામાં ભરી દે દીધી તે ટીમના સભ્યોના નામ લખો મતલબ જે ટીમ જીતી હોય જેને પહેલાં લખોટી ડબ્બામાં ભરી એ ત્રણ સભ્યોના નામ લખવાના છે આપણે સ્કૂલમાં હોત તો આ રમત રમત હવે ચાલો ગાઈએ ગીતડું આપણે આગળ ગાયું છે મજા આવીને હવે જુઓ નીચે વાંચો અને રમો આ બધી રમતો આપેલી છે ઉપરની રમત પણ સરસ છે નીચે જુઓ મેદાનમાં કે ક્લાસરૂમમાં એક વર્તુળ દોડો તો શું કરવાનું આપણે ક્લાસરૂમમાં રમતા હોય તો એક રાઉન્ડ દોરવાનું લટક લટકતો રહે તેમ પોતાના જમણા પગ પર રૂમાલ બાંધો જો રૂમાલ બાંધેલો છે ને એ રીતે નીચે લટકતો રહે એ રીતે શું વાંધવાનું છે રૂમાલ વર્તુળમાં ચાલવાનું શરૂ કરો પછી શું કરવાનું તમારે વર્તુળમાં ચાલવાનું ચોથું બીજાના રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરો મતલબ બે વિદ્યાર્થી હોય તો એકબીજાના શું કરવાનું રૂમાલ ઉપર પગ મૂકવાનું જેના રૂમાલ બીજાના પગ નીચે આવી જાય તે આઉટ મતલબ જેનો રૂમાલ બીજાના પગ નીચે આવી જાય તો કોઈ સામે જે વિદ્યાર્થી હોય જો તમારો રૂમાલ પકડી દે એના પગ નીચે આવી જાય તો શું કહેવા આવો તમે આઉટ એ વિદ્યાર્થીને ગેમમાંથી બહાર નીકળી જવાનું અને છેલ્લે સુધી કોણ આઉટ થયું તે લખવાનું મતલબ જેટલા આપણે આ ક્લાસમાં હોઈએ જેટલા વિદ્યાર્થીઓ રમતા હોઈએ એમાંથી કોણ આઉટ થયું તે લખવાનું હતું ઉપરમાં શું હતું જે જીતા હોય તે ટીમના ત્રણ સભ્યોના નામ હતા હવે જુઓ આ રમત માટે વિદ્યાર્થીઓએ પાંચ પાંચના જૂથ બનાવો તેમની જાતે જ વાંચીને રમવા કહું સૂચના મુજબ ન રમે તો જૂથની બા જૂથને ફરી વાંચવા કહું બે ત્રણ દિવસ રમાડો મતલબ તમારે આ રીતે શું કરવાનું છે રમત રમતા શીખવાની છે તો વિદ્યાર્થી મિત્રો હવે આગળના ચેપ્ટરનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું થેન્ક યુ